ચેતન છે, ઉર્જા વસ્તુ જેનું નામ છે, તું મારો ગુણ અને હું તારો અવયવ. ગોમસ નામ છે એટલે આ બંને છે એકમાં જ આવી જાય છે કે તું મારો ગુણ અને હું તારો અવયવ. ગુણ એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી છે એ સંખ્યાનો ઘડિયા પ્રમાણે લખતો જાઉં. દાખલા તરીકે બે આપેલ હોય, તમે એમ કે બે ના ગુણક લખો તો બે નો ઘડિયો આખો તમે લખી નાખો તો પણ ચાલે. એટલે ગુણક છે એ આપણે અનંત મળે છે, જ્યારે અવયવ છે એ લિમિટ હોય કે કોઈ પણ સંખ્યા આપેલી છે. તમે એમ કે દાખલા તરીકે 15, તો 15 ના અવયવ ક્યાં ક્યાં છે? તો કે 15 છે એ જે જે ઘડિયામાં આવે એ જ એના અવયવ હોય. દાખલા તરીકે 15 એકા 15, પછી 3 પંચા 15, પછી 5 તેરી 15, પછી એક ઘડિયામાં 15 આવે નહીં. તો એ 3 5 15 એ 15 ના અવયવો છે. અવયવ એટલે શું? તો કે આપેલી સંખ્યાને જે જે સંખ્યા વડે ભાગી શકાય એને અવયવ કહેવામાં આવે છે, જે આપણે આગળ વ્યવસ્થિત સરસ દાખલાના ઉદાહરણ દ્વારા શીખીશું. તો અત્યારે જોઈએ તો કે પ્રશ્ન પહેલો, અહીં ચુનુ બિલી છે એ છૂછું ઉંદરની પાછળ પડી છે. હવે જુદી જુદી પરિસ્થિતિમાં ચુનુ અને છૂછુને પકડી શકશે કે નહીં એ તે જણાવો. એટલે પરિસ્થિતિ એ અહીંયા પરિસ્થિતિ એ આપેલ છે, એમાં શું કીધું છે જો સાંભળજો. મેં અહીંયા એની લાઈન આ દ્વિતીય પદની લીટીમાં છે ને વાદળી, એમાં એને લખી નથી એટલે હું વાંચી દઉં છું. શું કીધું છે કે બિલી બે પગલા જ્યારે ઉંદર 4 પગલા કૂદી શકે છે. બિલી છે એ બે બે પગલા કૂદે છે અને ઉંદર છે એ 4 4 પગલા કૂદી શકે છે. જો બિલી 3 ઉપર અને ઉંદર 4 ઉપર હોય તો, જો બિલી છે એ 3 ઉપર હોય અને ઉંદર છે એ ક્યાં કીધું તમને? તો કે 4 ઉપર હોય તો, તો આ ઉંદર છે એ 4 ઉપર છે. હવે તમને પ્રશ્ન પૂછ્યા એના આધારે તમારે જવાબ લખવાના છે. શું કીધું તો કે ઉંદર ક્યાં ક્યાં ખાના પર પગ મૂકીને જશે? ઉંદર છે એ ક્યાં ક્યાં ખાના પર પગ મૂકીને જશે? તો આપણે ઉંદર જોઈએ. ઉંદર કેટલા પગલા કૂદી શકે છે? તો કે 4 પગલા. ઉંદર છે એ 4 પગલા કૂદી શકે છે અને અત્યારે ઉંદર 4 નંબર ઉપર છે. ક્યાં છે? 4 નંબર ઉપર. અને એ એક વખતમાં કેટલા પગલા કૂદી શકે છે? તો કે 4. ચાલો તો આપણે એનું લખશું. જો ઉંદર છે એ અત્યારે 4 નંબર ઉપર છે અને એક વખતમાં 4 પગલા કૂદી શકે છે, એટલે 4 ના ઘડિયા પ્રમાણે જવાબ આવે. તો કે પહેલા તો 4 ઉપર છે એટલે કે 4, પછી 4 ગુણે તો કે 8, પછી 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છ 24, 4 સત્તા 28. હવે 4 અઠા 32 આવે પણ 32 નથી, તમે એનો દર આવી જાય છે એટલે આપણે જવાબમાં શું આવશે? મેં જે આ તમને ગ્રીન કલર થી કહી રહ્યા છે આમ એ આવશે. તો ઉંદર ક્યાં ક્યાં ખાના ઉપર પગ મૂકીને જશે? તો કે 4 8, પછી 12, પછી 16, પછી 20, પછી 24 અને 28. ઉંદર આ આ ખાના ઉપર મૂક્યો હશે. ચાલો હવે આપણે એવા બિલી ક્યાં ક્યાં ખાના ઉપર પગ મૂકીને જશે. બિલી છે એ અત્યારે 3 નંબર ઉપર છે અને એક વખતમાં ખાલી 2 ડગલા ભરી શકે છે, 2 પગલા ભરી શકે છે. તો બિલી અત્યારે 3 ઉપર છે, 2 પગલા ભરે એટલે હવે ક્યાં આવે? તો કે 5 ઉપર આવે. ક્યાં આવે? 5. પછી 6 નહી 7 ઉપર આવે, પછી 8 નહી 9 ઉપર આવે, પછી 10 નહી 11 ઉપર આવે, કેમ કે 2 પગલા ભરી શકે છે. પછી 12 નહી 13 ઉપર આવે, પછી 14 નહી 15 ઉપર આવે, પછી 16 નહી 17 ઉપર, 18 નહી 19, પછી 20 નહી 21 ઉપર પગ મૂકે, પછી 22 નહી 23 ઉપર મૂકશે, પછી 24 નહી 25 ઉપર, પછી 26 નહી 27 ઉપર, પછી 28 નહી અને 29 ઉપર. હવે બિલી છે અને જે આ ઓરેન્જ એટલે કે કેસરી કલરના ચોકથી કરેલું છે એમાં પગ મૂકે છે. તો ચાલો આપણે એનો જવાબ લખી કે બિલી ક્યાં ક્યાં ખાનામાં પગ મૂકશે. તો કે પહેલા તો 3 ઉપર છે એટલે 3 લખશું, પછી તો કે 5, પછી 7, પછી 9, પછી 11, ટૂંકમાં એક ની સંખ્યા આવે છે જો, પછી 13, પછી 15 ઉપર, પછી 17 ઉપર, પછી
પછી 23 ઉપર એમાં સમાપ્ત ન થાય ન થાય તો એમ બે લાઈન તો નાખો પછી 23 ઉપર પછી 25 ઉપર પછી અહીં નીચે હું લખું છું 25 પછી શું છે તો કે 27 27 ઉપર અને છેલ્લે 29 ઉપર આટલા ઉપર છે એ બી પર ભૂખે છે હવે તમને એમ કીધું ત્રીજો પ્રશ્ન કે ઉંદર અને બિલાડી બંને ક્યાં ક્યાં ખાના પર કૂદ્યા હશે હવે બંનેનો પગ એક વાર ક્યાં ખાનામાં પડ્યો હશે તો કે આપણે મેં રાઉન્ડ કર્યો તમને ખ્યાલ આવ્યો કે જો રાઉન્ડ કર્યા છે તો એકમાં છે ને બંને રાઉન્ડ આવ્યા નથી મેં જેમાં રાઉન્ડ કર્યા છે તો બંને રાઉન્ડ એક જ સંખ્યામાં આવેલા નથી એટલે ઉંદર અને બિલાડી બંને એક જ ખાનામાં પગ ભારે મૂકો નહીં હોય જો બિલાડીના ખાનામાં બિલાડી જ્યાં પગ મૂકે છે એના નંબર પણ અલગ છે અને ઉંદર જ્યાં જ્યાં પગ મૂકે છે એના નંબર પણ અલગ છે એટલે અહીંયા લખશું એક પણ ખાનામાં નહીં ઉંદર અને બિલાડી બંને ક્યાં ક્યાં ખાના પર કૂદી હશે એક પણ ખાનામાં નહીં હારે એક એક અનુ કોઈ જાય તો લખશું એક પણ ખાનામાં નહીં કેમ કે બંને એક એક પણ ખાનામાં બંને ના પગ હારે આવ્યા નથી ચાલો હવે શું ઉંદર પકડાઈ જશે તો કે ના ઉંદર પકડાતો નથી કારણ કે બંને દરમાં પેલા વહી જાય છે કેમ કે બિલાડી તો પાછળ રહી જાય છે ઉંદર તો પેલા વહી જાય છે અને બંને પકડાઈ જશે નહીં એટલે જવાબમાં આવશે ના હવે પરિસ્થિતિ બે એ પણ આમાં આમાં જોવાનું છે હવે હું રાઉન્ડ નહીં કરું હું લીટી કરીશ કેમ કે ખીચડો લાગે ને તો પરિસ્થિતિ બે માં શું કીધું તો કે બીલી છે એ ચાર પગલા જ્યારે ઉંદર છે એ ત્રણ પગલા કૂદી શકે છે જો બીલી ચાર પગથી અને ઉંદર 12 પગથી કૂદવાનું શરૂ કરે તો બીલી છે ચાર પગથી અને ઉંદર છે સોરી બીલી ચાર પગલા કૂદે છે અને ઉંદર છે એ ત્રણ પરંતુ બીલી ચાર પગથી કૂદે છે અને ઉંદર છે એ 12 પગથી ચાલો આપણે જોશું હું અહીંયા છે ને અંડરલાઈન કરીશ આ સ્કાય કલરથી તો જોતા જઈએ ઉંદર ક્યાં ક્યાં ખાના પર પગ મૂકીને જશે હવે ઉંદર છે એ ત્રણ પગલા અને ઉંદર અત્યારે ક્યાં નંબરે છે તો કે 12 નંબરે ચાલો ઉંદર છે એ 12 નંબરે છે આ 12 નંબરે અને એક વખત માં તે ત્રણ પગલા કૂદે છે ચાલો તો 12 ઉપર છે તે 14 ને સીધો ક્યાં આવશે તો કે 15 આવશે પછી તો કે 15 પછી ક્યાં આવશે તો કે 16 17 ને 18 કેમ કે ત્રણ પગલા કૂદે છે પછી 19 20 ને 21 ઉપર પછી 22 23 ને 24 ઉપર પછી 25 26 ને 27 ઉપર પછી 28 29 ને 30 ઉપર આવે પછી ત્યાં હવે સંખ્યા લખે નથી તો ચાલો આપણે ઉંદર ને આ પ્રશ્ન પૂછે છે એમાં લખશો કે ક્યાં ક્યાં ખાના પગ મૂકેલો છે તો કે 12 પછી તો કે 15 પછી 18 પછી 21 પછી 24 અને પછી 27 ચાલો તો ઉંદરે આ ખાનામાં પગ મૂકેલ છે હવે આપણે બીજો પ્રશ્ન એક બીલી ક્યાં ક્યાં ખાના પર પગ મૂકીને જશે બીલી છે ક્યાં ખાનામાં પગ મૂકી જશે તો બીલી છે એ ક્યાં નંબર ઉપર છે ત્યારે તો કે 4 ઉપર છે અને 4 પગલા ભરે છે બીલી 4 નંબર ઉપર છે ક્યાં તો કે
છે 18 18 માં 4 પ્લસ કરી દો તો કે 19 થઈ છે 21 ને 22 22 માં 4 પ્લસ કરી દો તો કે 23 24 25 ને 26 26 માં 4 પ્લસ કરી દો તો કે 27 28 29 ને 30 આ રીતે 4 4 ઉમેરતો જાઓ જે સંખ્યા માં તમે 6 6 અંદર કીધું તો 6 6 ઉમેરો 7 7 માં કીધું હોય તો 7 7 તો અહીંયા તમે એમ કીધું 3 થી શરૂ કરીને 6 6 ના અંતર એટલે 3 લખેલા છે 3 માં પછી 6 પ્લસ કરવાના તો કે 3 માં 6 પ્લસ કરી તો કેટલા થાય તો કે 9 પછી 9 માં 6 પ્લસ કરી તો કે 9 માં 6 પ્લસ કરી તો 15 થાય ને જો 10 10 11 12 13 14 ને 15 15 માં 6 પ્લસ કરી તો 15 માં 6 પ્લસ કરી તો 21 કેમ કે 5 આ બાજુ લેટ ના ને એક ઉપર એટલે 21 21 માં 6 પ્લસ કરી તો કે 27 27 માં 6 પ્લસ કરી તો કે 28 29 30 31 32 ને 33 ચાલો હવે 5 થી શરૂ કરીને 5 5 ના અંતરે આ તો સૌ નીચે છે જો 5 થી 4 કરવાનું કીધું અને 5 5 ના અંતરે એટલે 5 ના ઘડિયા પ્રમાણે ચાલો 5 એ 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6